એમના દરવાજા, એની હું મંજૂરી લેતો આવ્યો છું, આવતીકાલ થી ભલે કામ શરૂ કરતા. ફોટો પડી જાય કે ન પડી જાય? કે કોણ એને કે આ કરવાની જરૂર હતી? સાંકો પડી જાય આખા રાજ્યમાં, મને મુશ્કેલી થાય કે મારે કેમ ભાષણ કરવું. એને બદલે ક્યાં, ગુજરાતમાં આ સલામતી છે, ગુજરાતમાં પૈસા વપરાતા નથી, અમે અરબો ખરબો રૂપિયા મોકલીએ છીએ. તમે મોકલો છો ત્યાં કઈ ખેરાત કરવા મોકલો છો? આ ગુજરાત એ ભારતનો ભાગ નથી? ગુજરાતમાંથી લઈ કેટલા જાવ છો એનો આંકડો પ્રમાણિકતાથી બોલો બોલો. ગુજરાતમાંથી તમને કેટલા રૂપિયા મળે છે? દિલ્હીમાંથી ધાડે ધાડા અહીંયા ઉતાર્યા છે. બાજરાના ખેતરમાં જેમ ડુંડામાં કણ સડે ને વૈયા ઉતરે, એમ ઉતર્યા આખા ટોળા. એને ખબર નથી કે હજી આ લોકો ગોફણ રાખવાનું ભૂલ્યા નથી. આ તમારા શણી જવા હાટું નથી વાવેતા. ગુજરાતનો ઉભો મોલ લૂંટવા માટે દિલ્હીથી ઉતરી પડ્યા છો. ગુજરાત કોંગ્રેસનો નેતા, હિન્દુસ્તાન કોંગ્રેસનો કોઈ નેતા એની પાર્ટીના કોઈ કામ માટે મત નથી માંગતો. અમારી સરકારે આ કામ કર્યા છે, અમને મત આપો એવી વાત કરો ને, એકાદી એક વાત નથી કરતા. આવીને ગાલી ગલોચ, નરેન્દ્ર મોદી વાંદરા જેવો છે, નરેન્દ્ર મોદી રાવણ જેવો છે, નરેન્દ્ર મોદી રાક્ષસ જેવો છે. આ કેવા ધક્કો ખાવ છો તમે દિલ્હીથી? આની કરતા ખરાબ ગાયું તો અહીંના લોકલી આમને એમને આપે છે, એમાં તમારે ક્યાં દિલ્હીથી ધક્કો ખાવાની જરૂર છે? ગુજરાતમાં 2 દિવસ મતદાનની આડા રહ્યા છે. ગુજરાત સમૃદ્ધ ગુજરાત, શાંત ગુજરાત, વિકસિત ગુજરાત, ધમધમતું ગુજરાત, રમતું ગુજરાત, ગાતું ગુજરાત, આ ગુજરાતની ચાવી આપવાની કોને? અમારી બહેનો બેઠી છે આગળ, એ છેલ્લે છેલ્લે વળાવાટાને ગીત ગાય કે આ પટારાની ચાવી અમારે ફલાણા બેનને દેજો. વળાવાટાને તો ગીત ગાવ ને, હવે તો આ વળાવંટાણું, હવે આ સાવી દેવી કોને? નામ પાડો ને કે આ ગુજરાતની ગાદી ઉપર એ તો આપણે મૂક્યા છે, એની પાસે જોઈને નામ. ચૂંટણી લડે છે, ગુજરાતની ચૂંટણી લડો છો, નેતાનું નામ નથી, મુખ્યમંત્રીનો કોઈ દાવેદાર નથી, કોઈ ઉમેદવાર નથી. મુખ્યમંત્રી માટે કોંગ્રેસ મગનું નામ મરી પાડતી નથી, મગે નથી મરીએ નથી. મગનું નામ મરી નથી પાડતી, આખો ફાલ અડદનો છે. ગુજરાતની ચૂંટણી લડવી છે તમારે, ગુજરાતમાં સરકાર બનાવી છે, મેન્ડેટ પોગાડો. અમે દડો નાખ્યા વિના એક આઉટ થઈ ગયો. વિસાવદરમાં કોંગ્રેસનો ખેલાડી હિટ વિકેટ આઉટ છે, એમને પડી ગયો. હજી તો અમે દડો નહોતો નાખ્યો. તમે ચૂંટણી લડો, 5 વર્ષ નરેન્દ્રભાઈ સરકાર ચલાવે ને, એ સમયગાળા દરમિયાન તમારે કઈ કામ નહીં હોય એટલે ચૂંટણી રમજો ને, મેન્ડેટ બેન્ડેટ પોગાડવાનું ને એવું પાકું કરો, પછી આવતે વખતે જોયું જાય તમારે. ચૂંટણીઓ લડવી છે, બાજી રમતા હોય ને જીતવી હોય તો એકો જોઈએ, ચોકડી નો હોય, કાળી નો હોય, કિલી નો હોય, પણ એકો હોય તો જોઈએ. 10 ઉપરનું પાનું નથી ને. ગોલાનું પાનું નથી એની પાસે, ચૂંટણી છે ના જીતે. ચૂંટણી તમે લડવા નીકળ્યા છો, ભલામણા હિન્દુસ્તાનની સરકાર તમે ચલાવો છો આ દેશની સામે. મિત્રો, આ બધા જ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પ્રચંડ બહુમતીથી જીતાડો, કમળના નિશાન ઉપર મતદાન કરીને જીતાડો એવી વિનંતી કરવા હું આવ્યો છું. અજયભાઈને મત આપો, જનકભાઈને મત આપો, જે વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે એને મત આપો. હું ભાજપનો કાર્યકર્તા છું એટલે એને મત આપો એમ કહેવા આવ્યો છું. પણ આજે હું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સિવાય એક ગુજરાતી તરીકે કોંગ્રેસની સામે એક આરોપનામું મૂકવા આવ્યો છું. અને મારી વાત તમને વ્યાજબી લાગે તો તમારો ટેકો માગવા આવ્યો છું.
મિત્રો, આ દેશના વડાપ્રધાન એ પણ એવી વાત માંડે ગુજરાતમાં આવીને, કુપોષણથી ગુજરાતના બાળકો ભૂખ્યા મરે છે. શું સમજો છો તમે ગુજરાતને? આ વાત દેશમાં અને દુનિયામાં લોકો વાંચે છે, સાંભળે છે, છોકરા અહીંયા ભૂખ્યા મરે છે. આ આપણા ગીગાનું ગુજરાત છે, આ જલારામનું ગુજરાત છે, આ બગદાણા વાળાનું ગુજરાત છે. આ ગુજરાતમાં 3 વખત હરિહરના હાથ કરનારી જગ્યાઓની દજાઓ ફરાકા મારે છે, ભૂખ્યા હોય એને હાથ કરે છે. કોઈ પણ કોમનો હોય, કોઈ પણ ધર્મનો હોય, જમવા માટેના હાથ પડે છે. ઈ રાજમાં છોકરા ભૂખ્યા મરે? તમે શું માંડ્યું છે અમારા રાજની સાથે? મત લેવા હોય તો મતની વાત કરો. ગુજરાતમાં છોકરા ભૂખ્યા મરે છે. અમારા ગામડાઓમાં કૂતરી વીએને એના ગલુડિયાની હાટુ હોતે રાબ પાવાનો રિવાજ છે. આમાંથી ઘણા ગયા હોતે નીચે શીરો લઈને પાવા. જે રાજ્યમાં ગલુડિયાઓને રાબ પાવાના રિવાજ હોય ત્યાં છોકરા એના ભૂખ્યા મરે. મને સમજાતું નથી કે આ કોંગ્રેસીઓને શું છે. ગુજરાતમાં છોકરા ભૂખ્યા મરે છે. આ રાજ્યની માતાઓનું અપમાન કોંગ્રેસે કર્યું છે. ગુજરાતમાં છોકરા ભૂખ્યા મરે છે એ વાત કાઢીને ગુજરાતની જનતાઓનું અપમાન કર્યું છે. માત્ર એક વાત છે મિત્રો, કોંગ્રેસીઓને આ મુદ્દે સજા કરાવો એવી વિનંતી કરવા માટે આવ્યો છું.